ગુડ મોર્નિંગ મારા વાલા બાળકો, કેમ છો? મજામાં ને? ચલો દીકરા, હવે આપણે કંઈ નવું શીખવાના છે. યાદ છે ને, આપણે ગયા ક્લાસની અંદર બે અંકના અને ત્રણ અંકના સાદા સરવાળા શીખ્યા હતા. અને બેટા, મેં તમને એક નવી વાત પણ કરી હતી. બોલો, શું યાદ આવ્યું આપણને? હં, આપણે જ્યારે દાખલો પૂર્ણ થાય ત્યારે એ એન એસ લખતા હતા, એટલે કે બોલતા શું હતા? આન્સર બોલતા હતા. પણ બેટા, તમારે આ આન્સરનો સ્પેલિંગ પાક્કો કરવાનો છે. આ મુજબ કેટલી વાર લખવાનું છે? તમારી સી ડબલ્યુની નોટમાં 5 વાર લખવાનું છે. અને આ સ્પેલિંગ પાક્કો રાખવાનો છે. કારણ કે જ્યારે જ્યારે, કારણ કે હવે તો આપણે દાખલા પણ વધવાના છે, નવા નવા દાખલા શીખવાના છે, બરાબર ને? તો તમારે જ્યારે પણ દાખલો પૂર્ણ થાય ત્યારે નીચે આ મુજબ લખવાનું છે અને બોલવાનું છે આન્સર. પણ ચાલો દીકરા, હવે આજે આપણે નવા દાખલા શીખવાના છે. કયા શીખીશું? જુઓ, બે અંકના વધતીવાળા સરવાળા. કેવી રીતે વધતીવાળા? તો હું તમને સમજાવી રહું છું. વધતી એટલે કે વધારાનો અંક. હવે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું, એટલે ખબર પડશે કે વધતી કોને કહીશું, કેવી રીતે લખીશું, ક્યાં મૂકીશું, ક્યાં ઉમેરીશું, એના વિશે હું તમને અહીં સમજાવી રહું છું. તો ચાલો હું એક રકમ લખું છું. 57 પ્લસ 36. જુઓ બેટા, મેં પહેલેથી જ ખાના દોરી દીધા છે કે હવે તો મને ખબર પડી ગઈ છે, તમને પણ ખબર પડી ગઈ છે કે બે અંક એટલે કે એકમ અને દશક બે સ્થાન આવશે. તો જુઓ, એકમના સ્થાનની અંદર એકમના અંક છે, દશકના સ્થાનમાં દશકના અંક છે. હવે આપણે સરવાળો કરીશું. કેવી રીતે કરીશું? મેં આગળના ક્લાસમાં તમને કંઈ સમજાવેલું યાદ છે ને? હં, આંગળીના કાપા ગણવાના છે. કેવી રીતે ગણવાના એ પણ મેં તમને સમજાવેલું. એક આંગળીના આપણે કેટલા કાપા ગણીએ છીએ? 4. 1, 2, 3 અને 4. પણ બેટા, મેં તમને કીધું હતું ને કે આપણે ઉપરની રકમ યાદ રાખવાની છે અને ત્યાર પછી નીચેની રકમ ઉમેરવાની છે. આપણે કેટલા યાદ રાખીશું? 7 યાદ રાખીશું. અને તમારા હાથના કાપા ગણવાના છે. તો ચાલો, કેટલા કાપા ગણીશું? 6 કાપા ગણીશું. તો ચાલો ગણીએ આપણે. 1, 2, 3, 4, 5 અને 6, બરાબર ને? જો બેટા, આટલે સુધી 6 નો કાપો આવ્યો. હવે આપણે 7 યાદ રાખવાના છે અને ત્યાર પછી ગણતરી કરવાની છે. એટલે કે 7 પછી કેટલા આવશે? 8 આવશે. તો ગણીશું ને, તો 7 થી 8, 9, 10, 11, 12 અને 13. એટલે કે 13. હવે આપણે 13 તો લખવાના નથી ને બેટા, કેવી રીતે લખીશું એ સમજાવીશું. તો 13 ની અંદર પણ બે સ્થાન આવે છે. તો આપણે તો અહીંયા એકમનું એક જ સ્થાન છે, તો કેવી રીતે લખીશું? જુઓ, હવે હું તમને અહીં સમજાવી દઉં છું કે આપણે શું બોલીશું. 13 નો 3 બોલીશું, 13 નો 3 બોલીશું. અને વધતી એટલે કે વધારાનો અંક, આ વધારાનો અંક થશે. તો વધારાનો અંક કયો કહેવાશે? 1 કહેવાશે. એટલે કે બોલવાનું કેવી રીતે? 13 નો 3 વધતી 1. એટલે કે આપણે 1 ક્યાં મૂકીશું? આગળના સ્થાનમાં મૂકીશું. જુઓ, હવે આપણો સરવાળો કેવી રીતે થયો? સીધી જ વાત. 7 ને 6 13, 13 નો 3 વધતી 1. વધતી એટલે વધારાનો અંક, અને એ વધારાનો અંકને આપણે આગળના સ્થાન પર મૂકીશું. તો જુઓ, મૂકી દીધો ને. હવે આપણે શું કરીશું? 5 અને 3 નો સરવાળો કરવાનો છે અને એમાં 1 વધતી ઉમેરવાની છે. વધારાનો વધારાનો અંક એમાં ઉમેરી દઈશું. તો ચાલો, હવે તો તમને યાદ જ છે, 5 યાદ રાખવાના છે, 3 ઉમેરવાના છે અને એમાં પાછી વધતી ઉમેરી દેવાની છે.
તો ચાલો 5 થી સીધી ગણતરી 5 યાદ રાખો 6 7 8 હવે શું ઉમેરીશું બધી ઉમેરવાની છે એટલે કે 5 ને 3 8 8 ને 1 9 બરાબર ને તો જો બેટા તમારો સરવાળો આવી ગયો આ બધી છે પણ તમારે યાદ રાખવા માટે શું કરવાનું છે ત્યાં ગોળ કરવાનું છે રાઉન્ડ કરવાનું છે કેમ રાઉન્ડ કરવાનું છે કારણ કે આપણે આ સરવાળાની અંદર આ વધારાનો અંક ઉમેરવાનો છે એટલે આપણે રાઉન્ડ કરીશું તો આપણને ખબર પડશે ને અહીં બધી ઉમેરવાની છે બરાબર ને ચાલો હવે શું લખીશું યાદ કરો હવે તો ખબર પડી જ ગઈ તમને આન્સર લખીશું A-N-S-W-E-R આન્સર બરાબર કેટલા લખીશું 93 વેરી ગુડ સરસ તો આ પ્રમાણે આપણો જવાબ થયો પણ બેટા જ્યારે તમે આવી ભરતી લખો ને ત્યારે સાઈડ પર એટલે કે બાજુ પર આ પ્રમાણે લખવાનું પછી તમારો દાખલો ગણાઈ જાય એટલે સાફ કરી દઈશું હવે બીજો દાખલો લખીશું એ જ મુજબ એકમનું સ્થાન દશકનું સ્થાન બરાબર ને તો ચાલો આપણે પહેલા બોક્સ બનાવી લઈએ પહેલા કયું સ્થાન લખીશું ભાઈ વેરી ગુડ એકમ પછી કયું સ્થાન લખીશું સરસ દશકનું સ્થાન અહીંયા આપણે બે જ અંકના સરવાળા કરવાના છે એટલે આપણે બે જ સ્થાન લખીશું ચાલો બોક્સ બનાવી લઈએ સરસ મજાનું તમારે તો સ્કેલનો ઉપયોગ કરવાનો છે બરાબર ને જુઓ જોતા જાઓ આપણે બોક્સ કેવી રીતે બનાવીએ છીએ હવે તો તમને બધું પાક્કું જ થઈ ગયું છે બોક્સ કેવી રીતે બનાવવાનું શું લખવાનું બધું પાક્કું છે કારણ કે તમે તો દાખલાની પ્રેક્ટિસ પણ બહુ કરો છો કેટલું સરસ ધ્યાનથી સાંભળો છો તો ચાલો હવે આપણે બીજી રકમ લખીશું બીજો દાખલો શીખીશું બરાબર ને તો ચાલો હવે હું સંખ્યા લખું છું 43 પ્લસ હવે તમને યાદ છે ને આપણે કેવા સરવાળા કરવાના છે બરાબર ચાલો લખીએ 43 પ્લસ 18 કેટલા 18 બરાબર ને ચાલો હવે ગણતરી પાકી કરવાની છે હવે તમે યાદ કરો અહીં 3 અને 8 નો સરવાળો કરવાનો છે પણ તમને પાછો વિચાર આવતો હશે કે 3 નાના 8 મોટા આપણે નાની સંખ્યા મોટી સંખ્યા અહીં કોઈ જ વિચારવાનું નથી ફક્ત સરવાળાને જ ધ્યાન આપવાનું છે એટલે કે 3 યાદ રાખવાના છે 8 કેવી રીતે ગણીશું હાથની આંગળી હાથના કાપા ગણીશું 1 2 3 4 5 6 7 8 એટલે કે આપણે બે હાથના બે આંગળીના કાપા કેટલા થશે 8 કાપા થશે એટલે કે 3 યાદ રાખીશું અને 8 ઉમેરીશું એટલે કે 3 પછી ગણતરી આગળ વધારીશું તો 3 થી ગણો 4 5 6 7 8 9 10 અને 11 એટલે કે 3 અને 8 નો સરવાળો કેટલો થશે 11 થશે હવે તમને એવો વિચાર આવતો હશે કે બંને એકડા 11 છે તો આમાં વધારાનો અંક કયો એવો પણ તમને વિચાર આવતો હશે બરાબર ને પણ વધારાનો અંક કેવી રીતે એ પણ સમજાવી દઉં છું જ્યારે પણ બે રકમ હોય ત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે જમણી બાજુનો અંક હંમેશા એકમ જ હશે એટલે કે જ્યારે પણ વૃદ્ધિવાળો દાખલો હોય અથવા આવી રીતે રકમ હોય ત્યારે જમણી તરફનો અંક એકમનો કહેવાશે એટલે આપણે એને એકમના સ્થાનમાં જ લખીશું પણ બોલીશું શું 11 નો 1 વૃદ્ધિ 1 જોઈએ બેટા વૃદ્ધિ બીજું સ્થાન છે એટલે કે દશકના સ્થાનમાં છે એટલે કે આગળના સ્થાનમાં એટલે કે આ અંકને આપણે એકમના સ્થાનને એકમના સ્થાનમાં લખ્યા અને દશકના સ્થાનને દશકના સ્થાન ઉપર આગળ ચડાવ્યો એટલે કે વધારાનો અંક આપણે આગળ મૂકીશું પાછું ગોળ કરવાનું તો ભૂલવાનું નથી નહીં તો પછી આપણી બધી ઉમેરવાની રહી જાય તો
કાકલો ખોટો પડે ને ભાઈ, પણ આપણો દાખલો તો સાચો જ બનાવવાનો છે. ચાલો હવે બીજા સ્થાનની ગણતરી કરીશું. કયા સ્થાનની ગણતરી કરવાની છે? દશકના સ્થાનની. વેરી ગુડ, સરસ. હવે 4 અને 1 નો સરવાળો, એમાં 1 ઉમેરીશું. 4 ને 1 કેટલા થશે? એકદમ સહેલું ભાઈ, કેટલા થશે? વેરી ગુડ, સરસ. 4 ને 1 5, અને એમાં બધી ઉમેરીએ તો કેટલા થશે? અરે વાહ, તમે તો બહુ જલ્દી જલ્દી બોલી ગયા ને. 4 ને 1 5 ને 1 6, સરસ, વેરી ગુડ. તો આપણો જવાબ મળી ગયો ને દીકરા? તો 4 ને 1 5, એમાં 1 બધી ઉમેરી તો જવાબ કેટલો આવ્યો? 6. પણ હવે આપણા આખા દાખલાનો જવાબ કેટલો આવશે? 61. શું લખવાનું છે? યાદ છે ને? સરસ, તમે તો સ્પેલિંગ પણ પાક્કો કરી લીધો. અરે વાહ, કેટલા ડાયા છોકરા છે, તમે તો ફટાફટ સ્પેલિંગ પણ પાક્કો કરી લીધો. કેટલાકે તો મારી સાથે લખી પણ દીધું, બોલો. અરે વાહ, ચાલો લખી દઈશું આન્સર બરાબર 61. જો ચાલો દીકરા, તમને આ દાખલામાં સમજ પડી ને? આ આપણા બે અંકના બધીવાળા સરવાળા થયા. હવે જ્યારે આપણો દાખલો ગણે છે ને બેટા, ત્યારે આ સાફ કરવાનું, નહીં તો પછી બીજા દાખલામાં ભૂલથી ઉમેરી દઈએ તો પાછી ભૂલ આવે ને આપણી, એટલે આપણે આ મુજબ કરવાનું છે, બરાબર ને? તો ચાલો બેટા, હવે આપણે બીજા વધારે દાખલાની પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી આ બે દાખલા તમારી CWની નોટની અંદર હમણાં જ લખી દેવાના છે. ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.